બનાસકાંઠા જિલ્લાને કેન્દ્ર સરકારે કોરોના વાયરસના ફેલાતા સંક્રમણને લઈ રેડ ઝોનમાં મૂક્યો છે અને અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા કોરોના પોઝિટિવ 80 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યામાં થયેલા વધારાના પગલે જિલ્લામાં એક તરફ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આ 80 લોકોના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા ઘણા બધા લોકોને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે ત્યારે આ સેમ્પલના રિપોર્ટની વિશ્વસનીયતા ઉપર સવાલો ઉભા થયા છે. ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેને આ બાબત બહાર લાવી છે. તાજેતરમાં ડીસામાંથી નોંધાયેલા 4 પોઝિટિવ કેસમાં એક વ્યક્તિ રસાણા નજીક સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ભવાની જબરારામ ગેલોતને ગંભીર ઇજાઓ પહોંચતા ડીસાના ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. ત્યારબાદ તેના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને બાદમાં ભવાની જબરારામ ગેલોતને અમદાવાદ કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ભવાની સાથેના અન્ય લોકોના સેમ્પલ નેગેટિવ આવતા ભવાનીના રિપોર્ટ ઉપર પણ પ્રશ્ન ઉભો થયો હતો. આ સમગ્ર ઘટનાના પગલે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ અમદાવાદની કોવિડ-19 હોસ્પિટલનો સંપર્ક કરીને ભવાનીનો રિપીટ ટેસ્ટ લેવડાવ્યો હતો ત્યારે માત્ર 30 કલાકના ટૂંકા ગાળામાં જ ભવાનીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જેના લીધે આ સમગ્ર ઘટનામાં કંઈક ખોટું થતું હોવાનું બહાર આવ્યું હતું. જેથી ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ આ સમગ્ર બાબતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીનું ધ્યાન દોરતા બનાસકાંઠા જિલ્લામાં આજે તમામ સ્થળો ઉપર કોરોનાના સેમ્પલ લેવા ઉપર રોક લગાવી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના અગાઉ લેવામાં આવેલા કોરોનાના સેમ્પલ ઉપર પણ સવાલો ઉભા થયા છે. કોરોનાના અગાઉ લેવામાં આવેલા સેમ્પલની વિશ્વસનીયતા ઉપર પણ સવાલો ઉભા થતા સરકાર દ્વારા જિલ્લામાં કોરોનાના સેમ્પલ લેવા માટે નવીન કીટ મોકલી આપવાનું જણાવ્યું છે અને જ્યાં સુધી કોરોનાની નવીન કીટ ન આવે ત્યાં સુધી જિલ્લામાં કોરોનાના સેમ્પલ લેવા ઉપર રોક લગાવી દેવામાં આવી છે. ત્યારે જિલ્લામાં અત્યારે અનેક લોકો કોરોનાના વાયરસના આવેલા પોઝિટિવ કેસોને લઈ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે ત્યારે હવે ક્વોરન્ટાઇન થયેલા લોકો સેમ્પલમાં સર્જાયેલી વિસંગતતા દૂર કરવાની માંગ કરી રહ્યા છે. ડીસા મુકામે 5 તારીખે એક્સિડન્ટ થયો હતો, તેમાં 3 વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા અને 4 જણાને અમદાવાદ લઈ ગયા હતા. એ દરમિયાન જે ડીસા મુકામે 2 રિફર કર્યા હતા વિશ્વાસ હોસ્પિટલમાં, એમાંથી એક વ્યક્તિને પોઝિટિવ કેસ આવ્યો કોરોના, તો એમને પાલનપુર શિફ્ટ કર્યા. કલેક્ટર દ્વારા એમને ફરીથી અમદાવાદ શિફ્ટ કર્યા, ત્યાં એમનું ટેસ્ટિંગ કરાતા તે નેગેટિવ કેસ આવ્યો. તો એ દરમિયાન અહીંના અમે સ્થાનિક લોકોને ક્વોરન્ટાઇન કર્યા. ક્વોરન્ટાઇન કર્યા એટલે એ એક રિયલમાં સાચી તપાસ થવી જોઈએ કે ડીસામાં આટલા બધા કેસ, સરકારે આટલી તપાસ કરી રહી છે, તો આ ટેસ્ટ ખોટો કેમ આવ્યો? તો આની એક સરકાર જાંચ કરી રહી છે. આજે નીતિનભાઈને, કલેક્ટર સાહેબને અને જિલ્લા અધિકારી આરોગ્ય વિભાગને જાણ કરવા મગનભાઈ દ્વારા આવી હતી આપણા ચેરમેન દ્વારા, તો એમને પણ કીધું છે કે આ તપાસ કરીને આજે ટેસ્ટ કરવાનું બંધ રાખ્યું છે. તો સરકાર હજુ પણ આની જાંચ કરીને યોગ્ય નિર્ણય લે અને અમને ન્યાય મળે એ માટે ઘડતું કરે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના 80 જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ કેસો અગાઉની પદ્ધતિથી લેવાયેલા ટેસ્ટના લીધે જ નોંધાયા છે. ત્યારે અગાઉની પદ્ધતિથી નોંધાયેલા કેસોમાં ક્ષતિ બહાર આવતા 80 લોકો જેના કોન્ટેક્ટમાં આવ્યા હતા તે તમામ લોકોને ક્યાંક હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, તો ક્યાંક સરકારી ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, જેને લઈ અસંખ્ય લોકોને ખોટી રીતે હેરાન થવું પડી રહ્યું છે. ત્યારે સરકારે આ બાબતે ગંભીર બનીને લોકોમાં ફેલાઈ રહેલા ભયને દૂર કરવા માટે કોરોનાના લેવાયેલા સેમ્પલ વિશે એકવાર ફરી વિચાર કરવો જોઈએ.